चेप्टर नंबर एक पूर्णांक संख्या बराबर एम आपणे स्वाध्याय 1.3 માં થોડું જોયું હતું હવે આજે આપણે એમાં આગળ વધીશું एक महीना में
આપેલું હતું એક સફેદ સિમેન્ટને ગુણ વેચે છે તો નફો કેટલો થાય છે 8 રૂપિયા અને જે એક રાખોડી સિમેન્ટને ખોટ વેચે તો એ લોકોને 5 રૂપિયા ખોટ જાય છે તો એ લોકોએ સફેદ સિમેન્ટની કેટલી 3000 ગુણ વેચી છે તો નફો કેટલો થાય તો 3000 ગુણ્યા 8 અને રાખોડી સિમેન્ટની 5000 ગુણ વેચી 5000 ગુણ્યા 5 તો 24000 નફો અને 25000 ખોટ તો શું પૂછ્યું છે નફો થશે કે ખોટ તો શું થશે ખોટ બરોબર કેટલી ખોટ થાય 24000 કમાયા હતા 25000 ગયા તો કેટલી ખોટ થશે 1000 રૂપિયા મેં આમાં બી નંબર નાખ્યો છે જોઈએ ચલો ફરતી એક વાર જોઈ લઈ નાખો વૈવાહિક દાખલા છે તમને થોડા ટફ પડશે બરોબર પણ જો મહેનત કરશો તો તમને શ્યોર આવડી જશે એવું બધું એવું છે ને પણ થોડી મહેનત વધારે કરવી પડશે પહેલાં તો રાખોડી સિમેન્ટની વેચતા થતી ખોટ આપી દીધી હતી બરોબર કેટલી ખોટ વેચાઈ હતી એની 6400 6400 ગુણ્યા 5 કરેલા આપણી ખોટ પડી ગઈ 32 રૂપિયા ખોટ 32000 રૂપિયા ખોટ છે જો સામે આપણને 32000 રૂપિયા નફો થઈ જતો હોય પણ ન કહેવાય ને ખોટ પણ ન કહેવાય
15 પૂછ્યું તો શું ગુણ તો સફેદ સિમેન્ટ ને ગુણ બરાબર 33000 ભાગ્યા સફેદ સિમેન્ટ નું શોધવાનું એટલે ભાગ્યા 8 જો એની જગ્યાએ રાખોડી સિમેન્ટ નું પૂછ્યું તો ભાગ્યા 5 કરો બરાબર તો સફેદ સિમેન્ટ માં શું કરવાનું 33000 ભાગ્યા 8 8 6 32 એટલે જો 4000 સફેદ સિમેન્ટ ને ગુણ વેચાય છે તો નફો પણ નહીં થાય ને ખોટ પણ નહીં જાય ક્લિયર હવે આપણે આગળ જોઈશું આપેલું છે અને ખોટા જવાબનું આપણે શોધવાનું છે
આપેલા છે માઈનસ બે હવે જો શું આપેલું છે રાધિકાએ બધા પ્રશ્નોના જવાબ આપ્યા 30 ગુણ મેળવ્યા એટલે રાધિકાના કુલ ગુણ આપેલા છે કેટલા આપેલા છે 30 રાધિકાના કુલ ગુણ કેટલા આપેલા છે 30 અને રાધિકાના સાચા જવાબોની સંખ્યા સાચા જવાબોની સંખ્યા આપેલી છે 10
40 पैसा प्रति पेन्सिल खोट जाए छे। नफो केटलो थाय छे 40 सॉरी नफो केटलो थाय छे 1 रूपियो। अने पेन्सिल ना जूना जत्थामांथी पेन्सिल वेचता 40 पैसा प्रति पेन्सिल खोट जाए छे, એટલે કે એક પેન્સિલ વેચે તો 40 પૈસા જાય। એક પેન વેચવાથી 1 રૂપિયો મળે છે, અને જો એક પેન્સિલ વેચે તો 40 પૈસા એને ખોટ જાય છે। એક મહિનામાં તેને 5 રૂપિયાની ખોટ ગઈ, અને તે મહિના દરમિયાન 45 પેન વેચે છે। તો ચલો એ નંબરથી એ નંબર ચાલુ થઈ ગયા છો। પહેલા નફાનો જોઈ લઈએ, પેન વેચતા નફો થાય છે અને પેન્સિલ વેચતા ખોટ જાય છે। ટ્રુ ક્લિયર થઈ ગયું, પેન વેચતા શું થશે નફો અને પેન્સિલ વેચતા ખોટ। તો પહેલા પેનનો જોઈ લઈએ, કેટલી પેન વેચે છે 45, એક પેન વેચે તો 1 રૂપિયો મળે, તો 45 પેન વેચે તો 45 રૂપિયા નફો થાય। લખવાનું એક પેન 45 પેન વેચતા થતો નફો બરાબર 45 કેટલો થયો 45। અને એ મહિનામાં 5 રૂપિયાની ખોટ ગઈ, ખોટ કેટલી ગઈ 5 રૂપિયા, ખોટ ખોટ થાય એટલે માઇનસ 5 રૂપિયા થાય, માઇનસ 5 રૂપિયા થઈ। પછી જો શું પૂછ્યું છે, તેને તે મહિનામાં કેટલી પેન્સિલ વેચેલી હશે, તો પહેલા થયેલ ખોટ જોઈ લઈએ। કુલ ખોટમાંથી મળેલ નફો બાદ કરી દઈએ, કેટલી ખોટ ગઈ હશે, તો કુલ ખોટમાંથી મળેલ નફો બાદ કરી દઈએ। કુલ ખોટ માઇનસ 5 માંથી માઇનસ 45 એટલે માઇનસ 50 રૂપિયા ખોટ ગયું, માઇનસ 50 રૂપિયા ખોટ ગઈ હોય અને પૈસામાં ફેરવીએ એટલે 5000 થાય, 5000 પૈસા ખોટ ગઈ હશે। પકડી એટલે સુધી ફરીથી જોઈ લો, પહેલા આપણે દાખલો પૂરો કરી દઈએ, આગળ શોધવાનું શોધવું તેમણે તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે। તો કેટલી પેન્સિલ વેચે, એકમાં કેટલી ખોટ ગઈ હતી 40, એમાં કેટલા થયા હતા 5000, એક પેન્સિલ વેચતા થતી ખોટ બરાબર 5000 પૈસા, સોરી એક પેન્સિલ વેચતા તો 40 પૈસા ખૂટ જાય, એક પેન્સિલ વેચતા 40 પૈસા, તો કેટલી વેચી હતી 5000, તો 5000 પેન્સિલ વેચ 5000 પૈસા ખોટ ગઈ, શું આપ્યું છે 5000 પૈસા સુધ ગઈ ખોટ, તો કેટલી પેન્સિલ વેચી હશે ઊંધું પૂછ્યું છે બરાબર, કે એક પેન્સિલ વેચતા કેટલી ખોટ ગઈ છે 40 પૈસા, તો એ 5000 પેન્સિલ 5000 પૈસા ખોટ ગઈ, તો કેટલી પેન્સિલ વેચી હશે એટલે 5000 ભાગ્યા 40 કરી દેવાના, ખોટ એટલે બને માઇનસ, એટલે આવશે 5000 ભાગ્યા માઇનસ 40, માઇનસ માઇનસ પ્લસ 500 ભાગ્યા 4, 4 એકા 4, 2 વધે 4 8, 2 વધે 4 પંચા 20, એટલે 125 પેન્સિલ ઓછી હશે બરોબર। ફરીથી જોઈ લો પહેલા દાખલો, એક પેન્સિલ વેચવાથી કેટલો નફો થાય છે 1 રૂપિયો, એક પેન વેચે તો 1 રૂપિયા નફો થાય, એક પેન્સિલ વેચે તો 40 પૈસા ખોટ છે। તો પહેલાં 45 પેન્સિલ વેચે 45 રૂપિયા નફો થઈ ગયો, અને પછી કુલ ખોટ આપે તે કુલ એને 5 રૂપિયા ખોટ ગઈ, કુલ કેટલી ખોટ ગઈ 5 રૂપિયા થયેલ ખોટ, કેટલી ખોટામાં થઈ જશે એટલે કુલ ખોટમાંથી નફો બાદ કરી દીધો એટલે માઇનસ 50 રૂપિયા મળ્યું, માઇનસ 50 રૂપિયા એટલે 5000 પૈસા થયું, એટલે 5000 ભાગ્યા 40 કહો એટલે 125 મળી જાય। એના પછી સેકન્ડ નંબરનું જોઈ લઈએ આપણે, તે પછીના મહિનામાં નફો પણ ન થયો અને ખોટ પણ ન થઈ, જો તેને 40 પેન વેચી તો કેટલી
प्रेक्टिस वर्मानी इस पद्धे 1.3 नो प्रश्न नंबर 7